વેલકમ બેક. તો તમિલનાડુના કુન્નુરના જંગલમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ. હેલિકોપ્ટરમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા સહિત 14 જે સેનાના જવાનો છે તેઓ પણ સવાર હતા. હાલ જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે 11 મૃતદેહો મળી આવ્યા છે. ખરાબ રીતે સળગી ગયેલી હાલતમાં જે મૃતદેહો મળ્યા છે તેમના ખાસ તો CDS બિપિન રાવતની વાત છે તો તેમને હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે. વેલિંગ્ટન મિલિટરી હોસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ ગંભીર બતાવાઈ રહી છે. જોકે આ અંગે કોઈ પુષ્ટિ સેના તરફથી હજુ નથી થઈ શકી. થોડી જ વારમાં રક્ષામંત્રી રાજનાથસિંહ ગૃહમાં આ બાબતને લઈને નિવેદન આપી શકે છે. હાલ 14માંથી 11ના મૃતદેહો મળી આવ્યા છે. આ લેટેસ્ટ અપડેટ આ સમગ્ર દુર્ઘટના મામલે આવી રહી છે. CDS બિપિન રાવત અને તેમના પત્ની જે છે તેમના સહિત કુલ 14 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા. બિપિન રાવતના દિલ્હી સ્થિત નિવાસસ્થાનની બહાર સુરક્ષા પણ વધારવામાં આવી છે. જે લોકો હેલિકોપ્ટરની અંદર સવાર હતા તેમની જો વાત કરીએ તો જે 11 મૃતદેહો મળ્યા છે, ઓવરઓલ જનરલ બિપિન રાવત, મધુલિકા રાવત, બ્રિગેડિયર LS લિદર, લેફ્ટનન્ટ કર્નલ હરજિંદરસિંહ, નાયક ગુરુસેવકસિંહ, નાયક જીતેન્દ્ર કુમાર, લાન્સ નાયક વિવેક કુમાર, લાન્સ નાયક BI તેજા, હવલદાર સતપાલ પણ તેઓ સવાર હતા. इस वक्त में मैं CDS जनरल बिपिन रावत के आवास के ठीक बाहर हूँ और जिस तरह से उनका विमान दुर्घटनाग्रस्त हुआ उस मामले की जानकारी मिलने के बाद उनके परिजन, उनके परिचित तमाम जो लोग यहाँ पे पहुँच रहे हैं और यहाँ पे मैं दिखाना चाहूँगा कि यहाँ पर कुछ जो उनके परिचित हैं वो उनके आवास के अंदर जाते हुए बकायदे यहाँ पर देखा जा सकता है और तमाम जिस तरह से इनपुट्स मिल रहे हैं और जानकारी मिल रहे हैं कि जनरल बिपिन रावत से उनके स्वास्थ्य संबंधित, उनकी पत्नी से संबंधित, उसको जानने के लिए और तमाम जो उनके परिजन जो हैं वो अब आना शुरू कर दिए हैं. हालांकि यहां पर मामले की गंभीरता को देखते हुए यहां पर घर के बाहर यहां पर काफ़ी जो आर्मी के जवान जो हैं वो मौके पर तैनात हैं और यहां पर कोशिश की जा रही है कि इससे संबंधित कोई भी औपचारिक तथ्य, हालांकि कोई बातचीत नहीं कर रहे हैं. जो भी परिवार के सदस्य आ रहे हैं वो भी कुछ नहीं बता रहे हैं. लेकिन जिस तरह से विमान दुर्घटनाग्रस्त हुआ है इस मसले पर केंद्रीय रक्षा मंत्रालय के दफ्तर में यहाँ पर काफ़ी महत्वपूर्ण बातचीत, वहाँ पर बैठक जो है वो चल रहा है और इसके साथ ही इस मामले पर किस तरह से विमान दुर्घटनाग्रस्त हुआ है, हो सकता है कि इस मामले पर केंद्रीय रक्षा मंत्रालय के द्वारा औपचारिक तौर पर थोड़ी देर के बाद बयान भी जारी किया जा सकता है. वीडियो जर्नलिस्ट मुनमुन सिंह के साथ शंकर आनंद, News 18 दिल्ली. તો બિપિન રાવતના નિવાસસ્થાની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે દેશમાં આ બીજી વખત Mi-17 હેલિકોપ્ટર જે છે જે બીજી વખત આ દુર્ઘટનાગ્રસ્ત થયું છે. 19 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશ